हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल। दोस्तों आज हूँ थोड़ी टिप्सो तमारी साथे शेयर करीश जे बहनों माटे छे। शू तमे पार्लर में जाइने आवी तो भूल नथी करता ने? दोस्तों फेशियल तो हमणा दीज बहनों करती होय छे, तो आ फेशियल करती वखते घणीवार बहनों भूल करे छे, जेवी के फेशियल नी साथे साथे फेस पर वेक्स पण करावे छे। तो आ वेक्स अने फेशियल बंने साथे नहीं करावु जोईए। वेक्स पहला करावी लेवू जोईए, एक के बे दिवस पहला वेक्स करावी ने त्यारबाद बीजा तीजा दिवस बाद तमे फेशियल करावी शको छो। ज्यारे पण तमे फेशियल कराओ, फेशियल कराव्या बाद छेल्ला लास्टमां जरूरथी फेस पर मॉइश्चराइजर लगावो। અને જ્યારે પણ આપણે ફેશિયલ કરાવીએ છીએ ત્યારે આપણા ફેસ પરની ડેડ સ્કિન રિમૂવ થાય છે અને નવી સ્કિન ચમકીલી બહાર નીકળે છે, એ તમે જોઈ શકો છો। ફેશિયલ કરાવ્યા બાદ તરત જ તમારા ફેસ પર તમે ગ્લો જોઈ શકો છો। તો એના બે દિવસ પછી પણ તમે પાર્લરમાં તમને જણાવવામાં આવશે કે તમારા ફેસ પર હજી પણ સારો ગ્લો આવશે। તો ફેશિયલ કરાવ્યા બાદ જ્યારે પણ આપણે બહાર નીકળીએ તો આપણા ફેસને ઢાંકેલો રાખો, કારણ કે આપણી સ્કિન બિલકુલ સારી અને સુંદર દેખાતી હોય છે ત્યારે, ચમકીલી દેખાતી હોય છે। તો આ સ્કિન પર ધૂળ, માટી અથવા તો સૂર્યના કિરણો ફેસ પર સીધા નહીં પડે, એના માટે તમારા ફેસને દુપટ્ટાથી બાંધેલો રાખો, જેથી કરીને તમારા ફેસ પર કોઈ નુકસાન ન થાય અને સ્કિનને પણ કોઈ પ્રોબ્લેમ ન થાય। ફેશિયલ કર્યા બાદ જો તમને સારો ગ્લો જોઈતો હોય તો તમારે એક દિવસ સુધી ફેસ વોશ અથવા તો સાબુનો ઉપયોગ ફેસ પર ન કરવો જોઈએ, કોઈ સાબુ અથવા તો કોઈ ફેસ વોશનો ઉપયોગ ન કરવો જોઈએ, જેથી કરીને આપણા ફેસ પર ફેશિયલ કરાવ્યા પછી ગ્લો જોઈતો હોય તો એ આવી શકે છે। સાબુનો ઉપયોગ કરવાથી એ ગ્લો દૂર થઈ જાય છે। ફેશિયલ કરાવ્યાના બીજા દિવસે તરત જ તમે ફેસ પર કોઈ પણ પ્રકારનો મેકઅપ નહીં કરી શકો, કારણ ફેશિયલ કરાવ્યા બાદ મિનિમમ બે દિવસ બાદ તમે ફેસ પર મેકઅપ કરાવી શકો છો, ત્યાર પહેલાં તમે મેકઅપ નહીં કરાવી શકો। કારણ કે જ્યારે પણ આપણે ફેશિયલ કરાવીએ છીએ ત્યારે આપણા ફેસ પર ઘણી બધી ટ્રીટમેન્ટ થતી હોય છે, ફેશિયલ કરાવે છે તો તમે નોર્મલી જાણતા જ હશો કે ફેશિયલ કરાવતી વખતે કેટલી સારું છે અને કેટલી મસાજ કરે છે અને આપણી સ્કિનને નવી ગ્લો લાવવા માટે આપણે કેટલા પૈસા ખર્ચીએ છીએ। જો એ પૈસાની સાથે જો તમારી સ્કિનને નુકસાન ન કરાવવું હોય તો તમારે જરૂરથી બે દિવસ બાદ જ ફેસ પર મેકઅપ કરવો જોઈએ। જ્યારે પણ આપણે પાર્લરમાં જઈએ છીએ અને વેક્સ કરાવીએ છીએ, જે હાથ હોય, પગ હોય, કોઈ પણ એરિયામાં આપણે વેક્સ કરાવીએ છીએ, તો વેક્સ કર્યા બાદ જરૂરથી સ્ક્રબ કરાવવું જોઈએ પાર્લરમાં જઈને, કારણ કે વેક્સની સાથે થોડી ડેડ સ્કિન હોય છે એ સ્ક્રબ દ્વારા નીકળી જાય છે। વેક્સ કરાવીએ છીએ ત્યારે વાળની સાથે ડેડ સ્કિન તો રિમૂવ થાય જ છે, પણ એની સાથે જો આપણે સ્ક્રબનો ઉપયોગ કરાવીશું તો સ્કિન વધારે ચમકીલી લાગશે અને મુલાયમ પણ દેખાશે। ઘણી બહેનો પોતાના અંદરના એરિયામાં વેક્સ કરાવતી હોય છે, તો એ વેક્સ નહીં કરાવવું જોઈએ। પોતાના અંડરના પાર્ટના એરિયામાં વેક્સ કરાવવાથી એ સ્કિન લચેલી બની જાય છે અને સમય જતાં તમને ખંજવાળ પણ આવી શકે છે, ખીલ પણ થઈ શકે છે, ફોલ્લીઓ પણ થઈ શકે છે, પણ એ વેક્સ નહીં કરાવવું જોઈએ। તમે લેઝરનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તમે ત્યાં વેક્સ નહીં કરાવી શકો, નહીં તો સમય જતાં તમારી સ્કિન લચેલી બની જશે અને સાથે તમારી સ્કિન બ્લેક પણ બની જશે। જ્યારે પણ આઈબ્રો કરાવીએ છીએ તો આઈબ્રો કરાવ્યા બાદ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે આઈબ્રો કરાવ્યા બાદ જ્યારે પણ આપણી વાળ નીકળે છે, આઈબ્રો પરથી જ્યારે પણ વાળ નીકળે છે તો એ સ્કિન બિલકુલ લાલ થઈ ગઈ હોય છે અથવા તો બિલકુલ ખંજવાળ આવતી હોય છે, તો એવા ટાઈમે શું કરવું જોઈએ? તો બિલકુલ બળતી હોય અથવા તો લાલ થઈ ગઈ હોય ત્યારે આપણે મોઈશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ, અને જો તમારા સ્કિન પર ખંજવાળ આવતી હોય તો તમારે પાવડરનો ઉપયોગ કરવો જોઈએ। જ્યારે પણ અપર લિપ્સ અથવા તો ફેસના એરિયામાં થ્રેડનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે થ્રેડ દ્વારા જો આપણે વાળ કઢાવીએ છીએ, સ્કિન પણ સાથે સાથે ખેંચાઈ આવે છે એ થ્રેડ સાથે, તો એનાથી બચવા માટે સૌથી બેસ્ટ છે કે તમે બ્રાઝિલિયર વેક્સ કરાવો, જેના દ્વારા તમને કોઈ નુકસાન પણ નહીં થાય। એ થોડું મોંઘું હોય છે, 300 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, ફેસ પર કરાવવા માંગતા હોય તો 300 રૂપિયાથી પાર્લરમાં સ્ટાર્ટ થાય છે બ્રાઝિલિયર વેક્સ, પરંતુ એ વેક્સ ખૂબ જ સારું હોય છે અને એની સાથે કોઈ પ્રોબ્લેમ નથી થતો અને તમારી સ્કિન બિલકુલ ગ્લો પણ લાવશે અને એની સાથે તમારે વાળ પણ નીકળી જશે અને તમને કોઈ સ્કિન પર કોઈ પ્રોબ્લેમ પણ નહીં થાય। જ્યારે પણ આપણે મેકઅપ કરીએ છીએ, મેકઅપ કર્યા બાદ આપણે આપણા ફેસને કઈ રીતે ક્લીન કરી શકીએ? તો કોઈ પેરાસૂટ કોપરેલ અથવા તો બેબી કોપરેલ
નો ઓઇલનો ઉપયોગ કરીને તમારા ફેસ પર મસાજ કરો, આખા ફેસ પર મસાજ કરો અને મેકઅપને ટીશ્યુ પેપર દ્વારા લૂછી લો અને ત્યારબાદ તમે તમારા ફેસને વોશ કરો સાબુથી કે ફેસ વોશથી, કારણ કે ઘણી બહેનોને એવી આદત હોય કે મેકઅપ કર્યા બાદ ફટ ફેસ વોશ કરી નાખે છે, તો એનાથી ઘણા પ્રોબ્લેમો થઈ શકે છે અને સારી રીતે મેકઅપ પણ રિમૂવ થતો નથી. તો મેકઅપ રિમૂવ કરવા માટે સૌથી બેસ્ટ છે પેરાશૂટ કોપરેલ અથવા તો બેબી ઓઇલનો ઉપયોગ કરો અને ફેસ પર મસાજ કરો 5-10 મિનિટ સારી રીતે, અને ત્યારબાદ તમે સાબુથી અથવા તો ફેસ વોશથી ફેસ વોશ કરી શકો છો. હેર સ્ટ્રેટનિંગ, આજે બહેનોને હેર સ્ટ્રેટ કરવા માટે ઘણું ગમતું હોય છે, એની સાથે જ ઘણી બહેનો પરમિનન્ટ હેર સ્ટ્રેટનિંગ પણ કરાવે છે. જે બહેનો પરમિનન્ટ નથી કરાવતી તે ઘરે જ પોતાના વાળને હેર સ્ટ્રેટ કરે છે, સ્ટ્રેટનર દ્વારા પોતાના વાળને હેર સ્ટ્રેટ કરે છે. તો હેર સ્ટ્રેટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, હેરને સ્ટ્રેટ કરતાં પહેલાં વોશ કરેલા હોવા જોઈએ અને હેર વોશ કરીએ છીએ ત્યારે શેમ્પૂનો ઉપયોગ કરે છે એની સાથે કંડિશનરનો પણ ઉપયોગ કરવો જોઈએ અને હેર વોશ કર્યા બાદ સીરમનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે પણ આપણે હેર સ્ટ્રેટનિંગનો ઉપયોગ કરીએ છીએ ત્યારે, એટલે કે સ્ટ્રેટનિંગનો ઉપયોગ કરીએ છીએ ત્યારે હેર સીરમ પણ આપણા વાળ પર લગાવેલું હોવું જોઈએ, જેના દ્વારા આપણા વાળ ડેમેજ નહીં થાય એટલે કે બળી નહીં જાય. એના માટે આપણે હેર સ્ટ્રેટનિંગ કરતી વખતે સીરમનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ, જેથી કરીને આપણા વાળને પ્રોટેક્શન મળશે, એટલે કે પ્રોટેક્ટ કરશે એ સીરમ. તો જરૂરથી તમારે હેર સ્ટ્રેટ કરતી વખતે સીરમનો એટલે કે હેર સીરમનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ બ્લીચ કરતા હોઈએ છીએ તો બ્લીચ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત, જો આપણા ફેસ પર ખીલ હોય અથવા તો એ ખીલ ફૂટી ગયું હોય અથવા તો આપણને કંઈ વાગ્યું હોય તો તમારે બ્લીચ નહીં કરવું જોઈએ, કારણ કે બ્લીચ કરવાથી ઘણીવાર આપણને સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે, લાંબા ગાળે તમારી સ્કિનમાં કાળા ડાઘ થઈ શકે છે, સ્કિનનું કેન્સર થઈ શકે છે. કારણ કે જ્યારે પણ આપણે બ્લીચનો ઉપયોગ કરીએ છીએ તો એ બ્લીચમાં ઘણા એવા તત્વો હોય છે જે સમય જતાં આપણે નુકસાન કરે છે. જો તમારા ફેસ પર કોઈ નખ વાગી ગયો હોય, તમારાથી ખીલ ફૂટ્યો હોય, ક્યાં તો કોઈ વાગી પણ ગયું હોય ને, તો પણ તમે તમારા ફેસ પર બ્લીચ નહીં કરાવો. આ બ્લીચનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? જ્યારે તમારી સ્કિન બિલકુલ સોફ્ટ હોય અથવા તો ખીલ હોય છતાં પણ તમને વાગ્યું ના હોય અથવા તો લોહી ના નીકળ્યું હોય ને, તો જ તમે બ્લીચ કરાવી શકો છો. નહીં તો સમય જતાં તમારા ફેસ પર ઘણી નુકસાની થઈ શકે છે. બીજી બાબત કે બ્લીચ જ્યારે પણ તમે ઉપયોગ કરો તો એના પહેલાં તમે તમારા આ ગરદનના એરિયા પર થોડું લગાવીને ટ્રાય કરો. જો તમને ખંજવાળ આવતી હોય તો વધુ પૂરતી જલન થતી હોય તો બ્લીચનો ઉપયોગ નહીં કરવો જોઈએ. જેવી કે સેન્સિટિવ સ્કિન હોય છે, જેમને તેમની સ્કિન બિલકુલ પતલી હોય છે અને જેમાં ઝડપથી પ્રોબ્લેમો થઈ શકે છે સ્કિન પર, એવી સ્કિનવાળાએ તો બ્લીચનો ઉપયોગ નહીં કરવો જોઈએ. અને બ્લીચ કર્યા પછી પણ ફેસ પર મોઈશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. બ્લીચ કરાવ્યા બાદ તાપમાન નીકળવું નહીં જોઈએ, તરત તાપમાન નીકળવાથી પણ આપણી સ્કિનને પ્રોબ્લેમ થઈ શકે છે. તો બ્લીચ કર્યા બાદ જો તમારે જરૂરથી બહાર નીકળવું જ હોય તો મોઈશ્ચરાઇઝરની સાથે સન લોશનનો ઉપયોગ કરી શકો છો. સન લોશનનો ઉપયોગ કરવાથી તમારી સ્કિનને પ્રોટેક્શન થશે અને તમારો ફેસ એટલે કે તમારી સ્કિનને કોઈ નુકસાન નહીં થાય. દોસ્તો, આ હતો મારો આજનો વિડીયો. જો તમને મારો આજનો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો મારા વિડીયોને જરૂરથી લાઇક આપજો અને સાથે તમારા મિત્રો સગા સંબંધી સાથે શેર કરજો. જો તમે મારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એટલે કે મારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલનું નામ છે સ્માર્ટ ગુજરાતી ટિપ્સ. તો મારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. બેલ પ્રેસ કરવાથી મારા આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં હંમેશા માટે આવતી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.